રાજા વૃષભાનુ અને એની બરસાના નગરી. આજે પણ તમે બરસાના જાઓ, ઓહો, રાધાની ભૂમિ. અને સુવર્ણના રથમાં બેસીને રુક્ષ્મણીજી રાધાને જોવા માટે, રાધાને એ તપાસવા માટે નીકળ્યા છે. ધીમે ધીમે બરસાના પહોંચે છે અને બરસાનામાં તપાસ કરી કે ક્યાં છે રાધાનો મહેલ. એક સુંદર મજાનો એક વન, ઉપવન, સુંદર મજાનો એક બગીચો, અને એ બગીચાની એમાં એક સુંદર મજાનો એકદમ શ્વેત મહેલ છે, ભવ્ય મહેલ. એ બગીચાની શોભા જોઈએ, એની સુંદરતા જોઈને રુક્ષ્મણીજીને આશ્ચર્ય થાય, આટલી એટલું અદ્ભુત સૌંદર્ય. અનેક પ્રકારના ફૂલ શોભી રહ્યા છે, અને એમ કરતા કરતા એ ભવ્ય જે રાધાજીનો મહેલ છે અને ત્યાં રુક્ષ્મણીજીનો એ રથ ઊભો રહે છે. રથમાંથી રુક્ષ્મણીજી નીચે ઉતરે છે. મહેલ જોયો, વાહ કેટલો સુંદર મહેલ છે. ભગવાનનો મહેલ, દ્વારકાધીશનો મહેલ સુવર્ણનો છે, રાધાજીનો મહેલ એ શ્વેતનો. આજે બધા તાજમહેલની વાત કરે ને, રાધાજીનો મહેલ તો એનાથી પણ ભવ્ય હતો ભાઈ. આપણી ધરોહર વહી ગઈ. આજે પણ તમે બરસાના જાઓ તો રાધાજીનો મહેલ એ શ્વેત, જે રાધાજીનું જે મંદિર છે ને એ શ્વેત છે. પગથિયા ચડીને તમે ઉપર પહોંચો તો આ તો દ્વાપર યુગનો રાધાજીનો મહેલ, અદ્ભુત સૌંદર્ય. પ્રસન્ન થયા, આવા ભવ્ય છે. ચોક્કસ રાધા અહીંયા જ રહેતી હશે. વિચાર કરીને જ્યાં પ્રવેશ કરવા જાય છે ને, તો એક રૂપ, રૂપનો અંબાર જેવી એક યુવાન સ્ત્રી, જેના જેના એ મુખારવિંદુ પર એક દિવ્ય તેજ છે, એને જોઈ રાધાજી આ જ હોવા જોઈએ એવું માની અને રુક્ષ્મણીજી ઊભા રહી ગયા છે. હાથ જોડીને કીધું, રાધે મારે તને મળવું છે, મારે તારી સાથે વાત કરવી છે. જે કન્યા હતી સ્વરૂપવાન, હાથ જોડીને રુક્ષ્મણીજીને જવાબ આપે છે, દેવી હું રાધા નથી. તો તું કોણ છે? હું તો રાધાની દાસીની પણ દાસી છું. દાસાનુ દાસો ભવિતાસ્મિ ભૂયા. મારી તો એટલી યોગ્યતાય નથી કે હું રાધાની સેવા કરી શકું, એની દાસીની દાસી છું. અને રુક્ષ્મણીજી ખોવાઈ ગયા. વિચાર કરે, ઓહો, રાધાની દાસીની દાસી, અને એનું આટલું રૂપ, એનું એટલું તેજ, આશ્ચર્યચકિત થયા. આગળ વધ્યા, થોડા પગથિયા ચડે છે, એવામાં બે એક સુંદર મજાની એ સ્ત્રીને જોવે છે. એને એમ થયું કે આ રાધા હશે. હાથ જોડીને પૂછે છે, તમે રાધા? અમે રાધા નથી, અમે તો રાધાની દાસીઓ છીએ. રુક્ષ્મણી જેમ આગળ આગળ વધતા જાય છે, એમ એ સખીઓ છે, એ જે ગોપીઓ છે, એનું તેજ વધતું જાય છે. રુક્ષ્મણીજી મનમાં ને મનમાં હવે કુતૂહલ કરે છે કે એટલું બધું રૂપ, અકલ્પનીય રૂપ, એટલું તેજ, એટલું સૌંદર્ય, આ ગોપીઓનું, આ સખીઓનું હોય તો એ રાધા કેટલી રૂપાળી હશે. હવે તો રુક્ષ્મણીજીને એમ થયું કે હું જલ્દીથી રાધાને જોઈ લઉં.
હાથ જોડીને ભૂલી ગયા કે હું દ્વારકાની પટરાણી છું. કેવા લાગ્યા? મને બતાવશો રાધા ક્યાં છે? રાધાને મળવું છે, રાધાના દર્શન કરવા છે. અને એક ગોપી રુક્ષ્મણીજીનો હાથ પકડીને રાધાની પાસે લઈ જાય છે. આ પહેલું મિલન રાધા અને રુક્ષ્મણીનું. એક સુંદર મજાનો ભવ્ય એ મહેલમાં એક રૂમ અને એક સુંદર મજાની સૈયા ઉપર શ્વેત વસ્ત્ર ધારણ કરેલા હજારો ચંદ્રમાં ઉદિત થયા હોય ને જે શીતળતા આપે, જે પ્રકાશ આપે, એવું એ સાક્ષાત એ રૂપનું, એ તેજનું રૂપ એ રાધાને જોયા દૂરથી. પ્રકાશનું હે આમ 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 જુઓ તો ચારે બાજુ દિવ્ય પ્રકાશ, દિવ્ય સુગંધ. એ સૈયા ઉપર એ સુંદર મજાના એ પુષ્પોની એ માળાઓ એ હાર ટીંગાડેલા છે. રાધાજી સૈયા ઉપર એ બિરાજમાન છે અને સખીઓ ગોપીઓ એમની સેવા કરી રહી છે. થંભી ગયા રુક્ષ્મણીજી, હાથ જોડી લીધા, દુનિયાને ભૂલી ગયા આ દ્રશ્ય જોઈને. ગોપી હાથ પકડીને બિલકુલ રાધાજીની પાસે રુક્ષ્મણીજીને લઈ આવે છે અને પોતે એ પટરાણી છે કૃષ્ણની, અષ્ટપટરાણીમાં મુખ્ય પટરાણી. બધું ભૂલાઈ ગયું, પોતાનું સ્થાન, આપણે કહીએ ને સ્ટેટસ ભૂલાઈ ગયું, દુનિયા ભૂલાઈ ગઈ. અને આજે એ રાધાને જોતા સહજતાથી રુક્ષ્મણીજીથી હાથ જોડાઈ ગયા છે. રાધા પ્રસન્ન થયા, હસ્યા, રુક્ષ્મણીને જોઈ બેસાડ્યા પોતાની બાજુમાં અને પછી સંવાદ ચાલુ થાય છે. રાધા એવું તત્વ છે કે જે એની પાસે જાય ને એ કૃષ્ણને પણ ભૂલી જાય. ઉદ્ધવજી કૃષ્ણનો સંદેશ લઈને ગયા અને રાધાજીના દર્શન કર્યા, રાધાજીનો સત્સંગ કર્યો. રાધાજીની એવી કૃપા થઈ કે એ ઉદ્ધવજી કીધું કે હવે મારે ઠાકોરની સેવા નહીં, માં મારે તારી સેવા કરવી છે. કૃષ્ણ કહે છે કે મારા કરતા પણ કોઈ ઊંચું તત્વ હોય તો એ મારી એ રાધા છે, શિખર છે પ્રેમનું. રાધા અને રુક્ષ્મણી બાજુ બાજુમાં બિરાજમાન છે, ગોપીઓ સેવા કરે છે. એવામાં એ રાધાજી માટે એક ગોપી મલમ લઈને આવે છે, દવા ઔષધિ લઈને આવે છે. એટલે રુક્ષ્મણીજી પૂછે છે આ ઔષધિ શેના માટે છે? અને ત્યારે એ ગોપીએ રુક્ષ્મણીજીને જવાબ આપ્યો કે કાલે કોઈએ ઠાકોરજીને દ્વારિકામાં ગરમ દૂધ પીવડાવ્યું, દૂધ દ્વારકાધીશને પીવડાવ્યું અને એના છાલા એ રાધાજીના કંઠમાં પડ્યા છે. એ ગરમ દૂધ ગ્રહણ કર્યું દ્વારકાધીશે અને એની જે પીડા એ રાધાએ સ્વીકારી લીધી છે. રુક્ષ્મણીજી રાધાના ચરણમાં પડી ગયા. દ્વારિકામાં કૃષ્ણને જે કાંઈ થાય એની અનુભૂતિ બરસાનામાં બેઠા બેઠા રાધાને થાય. રુક્ષ્મણીજી વંદન કરી ચૂક્યા, ધન્ય છે રાધા, આજ મને સમજાઈ ગયું કે જ્યારે જ્યારે કાંઈ પણ હોય રાત દિવસ આ કૃષ્ણ રાધે 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 સુકામ પુકારે છે. તો આને કહેવાય પ્રેમ લક્ષણા ભક્તિ. ભગવાન એક વખત બીમાર થયા, નારદજી એને પ્રભુએ નાટક કર્યું કે કોની